નમસ્કાર દર્શક મિત્રો, આજનો દિવસ મંગળવાર, જ્યારે દ્વારકા ટુડેના અગાઉ અહેવાલ પણ જ્યારે શિવરાજપુર ગામના લોકો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે મંગળવારે પ્રાંત કચેરીએ આવેદન આપવાનું રહેશે. જે શિવરાજપુર ગામની અંદર જે વિકાસ તો ખૂબ થઈ રહ્યો છે અને જ્યારે ખેડૂતોની જમીનને લઈને કંઈક ને કંઈક વિવાદ સર્જાયો છે, ત્યારે શિવરાજપુર ગામના જ વતની અશોકભાઈ માણેક આપણી સાથે છે. અશોકભાઈ, આજ જે આવેદન આપવામાં આવ્યું, શું હતી વાત? શિવરાજપુર મુકામે જે વિકાસના કાર્યો ચાલી રહ્યા છે એ લગભગ દ્વારકા અને ગુજરાત અવગત છે એ વાતથી, પણ એ વિકાસની આડમાં ક્યાંક ને ક્યાંક જાણતા અજાણતા સ્થાનિકો અને ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે. જેમ કે ખેડૂતોને જે જગ્યા છે એ પ્રમોલ્ગેશન પછી એમાં નકશા અને સર્વે નંબરોની બદલી થઈ છે, જેના હિસાબે એનકેન પ્રકારે ખેડૂતોની જગ્યાઓની તબદલી થયેલી છે. એ સિવાય ખેડૂતોને આકસ્મિક યુદ્ધના ધોરણે એક નોટિસો આપવામાં આવી છે. આગલા દિવસે સાંજે 7 વાગે નોટિસ આપવામાં આવે અને બીજે જ દિવસે સવારે વહેલી સવારે 7 વાગ્યામાં ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તો શિવરાજપુરના સ્થાનિક લોકો અને ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક નારાજગીનો વલણ છે. એ નારાજગી દૂર કરવા માટે આજે અમે પ્રાંત સાહેબ સમક્ષ સમસ્ત શિવરાજપુર ગ્રામજનો આવી અને યુદ્ધના ધોરણે આ જે કામગીરી થઈ રહી છે તેને રોકવામાં આવે અને યોગ્ય અભ્યાસ કરી અને નિર્ણય કરવામાં આવે તો સ્થાનિક અને ખેડૂતોને આગામી દિવસોમાં કોઈ સમસ્યા રહે નહીં. આવેદનની અંદર ખાસ કરીને કયા કયા મુદ્દા ટેકવામાં આવ્યા છે? આવેદન પત્રની અંદર અમે ખાસ એ જ મુદ્દાઓનું ઉજાગર કરેલા છે કે જે ખેડૂતોને એક તો આકસ્મિક નોટિસ આપવામાં આવી છે કે તમે આ જમીનને ખાલી કરો, કેમ કે ખેડૂતો ત્યાં વર્ષોથી રહે છે, એ જમીનનો ઉપયોગ કરતા આવેલા છે, એ સિવાય પોતાના રહેણાંક માટેના મકાનો બનાવી અને વર્ષોથી વસવાટ કરે છે, તો એ લોકો પોતાનું જે રહેઠાણની જગ્યા છે તેને કેમ દૂર કરવું સૌથી મોટો પ્રશ્ન છે. બીજું એ છે કે વર્ષોથી જે ખેડૂતો છે એ ખેડૂતોની જગ્યા બદલાયેલી છે તો એ કોઈ બીજા કોઈના ખેતરને પોતાનું ખેતર માનવા તૈયાર નથી. એ જે પ્રમોલ્ગેશનમાં જે તે વખતે જે કંઈ ક્ષતિઓ રહેલી હોય તો અમે પ્રાંત સાહેબને નમ્ર વિનંતી કરી છે કે ઉચ્ચ સ્તરીય આપ એક અભ્યાસ હેતુ એક સમિતિનો ગઠન કરી અને આ બાબતનો એક સચોટ ઉપાય કરો. આગળના દિવસોમાં જો આપનો ઉપાય નહીં આવે તો આપના ગામ દ્વારા શું પગલાં લેવામાં આવશે? અમને પૂરતો વિશ્વાસ છે સરકારશ્રી અને તંત્ર ઉપર. એમ કરતાં પણ જો આગામી ગણતરીના દિવસોમાં નિકાલ નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનને ફરશું. ખાસ કરીને બીજા પણ જે આપ જોઈ શકો છો આપણી સાથે ખેડૂત મિત્ર છે કાકા, જે જમીનને તમને નોટિસો આપવામાં આવી છે, શું કહું છું આપ? અમને 18 તારીખના નોટિસ મળી હતી અને 19 તારીખના ડિમોલેશન આવી ગયું. તાત્કાલિક સરકારે નિર્ણય લઈ લીધો 24 કલાકના અંદર, બરાબર. જે અમારા દાદાની જમીન જે વર્ષોથી અમે વાવેતર કરીએ છીએ, 1954માં અમને આ જગ્યા દેવરાજાને મળી હતી. આજે ડિમોલેશન કરવામાં આવ્યું, આપના દ્વારા શું પ્રક્રિયા કરવામાં? ડિમોલેશન અમારા આખા શિવરાજપુર ગ્રામજનોનો, આમાં આખા ખેડૂતોનો આ સાથ સરકાર છે અને અમે આ શિવરાજપુર ગામના બધાય ખેડૂતોનું અમારું હિત છે કે અમારો હક અમને મળે. તો ખાસ કરીને આપણી સાથે શિવરાજપુર ગામના લોકો હતા જે પોતાના હક માટે અને પોતાની જમીન પર જે નોટિસો ફટકારવામાં આવી છે સરકાર દ્વારા તેના માટે થઈ અને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. દ્વારકાના પ્રાંત અધિકારી સાહેબ એનડી વેટારિયા સાહેબ છે આપણી સાથે. સાહેબ, ખાસ જે આજના દિવસે શિવરાજપુર ગામ લોકો દ્વારા એક આવેદન આપવામાં આવ્યું છે અને કંઈક ને કંઈક જે લોકોને નોટિસો પણ પાઠવવામાં આવી છે અને કંઈક ને ક્યાંક અન્યાય થઈ રહ્યો તેવા આક્ષેપો કર્યા છે, શું કહેવું છે? આજરોજ લગભગ 100 થી 150 જેટલા શિવરાજપુર ગામના લોકો મને આવેદનપત્ર આપવા આવ્યા હતા અને એમની મુખ્ય માગણી એ છે કે એમના મકાનો અને જે એમની જમીનો છે એ ખોટી રીતે પ્રોજેક્ટની અંદર ના જાય એ બાબતે થોડું ધ્યાન સરકાર તરફથી અને અત્રેની કચેરી તરફથી રાખવામાં આવે એ બાબતની એમની રજૂઆત હતી. પરંતુ ગામ લોકોને હું સ્પષ્ટપણે કહું છું કે જે કોઈ પણ માગણી છે પ્રવાસન પ્રોજેક્ટ માટે એ માત્ર ને માત્ર સરકારી જમીનની માગણી છે, એટલે જેમને પ્રાઇવેટ નંબરો છે એમને કશું ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી અને સરકારી નંબરો જે છે એના પૂરતી પ્રવાસન વિભાગની માગણી છે અને એની અંદર બીજું કોઈ જે કોઈ દબાણ હશે તો એ દબાણ દૂર કરવાની અને એ બધી પ્રક્રિયા જે છે અત્રેના લેવલેથી એ કરવાની થતી હશે, તે આગળ પછી કરવામાં આવશે.
પાટણ સાહેબ જે કંઈક નંબરો ચેન્જ થયા છે તે બાબતે આક્ષેપ કરવામાં આવ્યા હતા, એ બાબતે આપનું કેવું શું છે? સર્વે નંબર 51 અને 56 બાબતનું એક ગામલોકોની રજૂઆત હતી, પરંતુ એ બાબત હાલ નામદાર હાઈકોર્ટમાં હોય એ બાબતે કશું ટિપ્પણી કરવી એ ઉચિત નથી. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. મારી સાથે કેમેરામેન નિલેશ ચાવડા, ઓમ ધોબાણી.